નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ની વિશેષ પેશકશ ભક્તિ સાગર માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિની. દર્શક મિત્રો, શ્રાવણ માસ એટલે શિવને જાપ તાપ પૂજા પાઠ કરી પામવાનો માસ. આ પવિત્ર શ્રાવણ માસ દરેક શિવ મંદિરે ભાવિકો ભક્તો શિવ કૃપા પામવા ઉમટી પડે છે. અંગે અને ભસ્મ અને ડોકમાં સાપ, માથે ચંદ્ર અને હાથમાં ત્રિશુલ એવા ભોળાનાથની કૃપા જ્યારે ભક્તો પર વર્ષે ત્યારે ભવસાગર તરી જવાય છે. ત્યારે આજે આપણી આવ્યા છીએ કોડીનારમાં આવેલ અતિ પુરાણું એવા જંગલેશ્વર મહાદેવના મંદિરે. અહીં મહાદેવને જે પુષ્પ શૃંગાર કરવામાં આવે છે તેના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી ખાસ આવે છે. ત્યારે આજે આપણે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે નિહાળીશું ભગવાન જંગલેશ્વર મહાદેવનો પુષ્પ શૃંગાર લાઈવ. જંગલેશ્વર મહાદેવના મંદિરે આ પાવન શ્રાવણ માસના બીજા સોમવારે પુષ્પ શૃંગારના અદ્ભુત દર્શન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સેંકડો શિવ ભક્તોએ લાભ લીધો હતો. કોડીનારના જંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં છેલ્લા કેટલાક સમયથી સાધુ સંતો વિહોણું હતું. આ મંદિરે શિવ ભક્તો દ્વારા સેવા કરવામાં આવતી હતી. તે દરમિયાન સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે 30 વર્ષ ઉપરાંત સેવા આપી નિવૃત્ત થયેલા જયંતીપુરી મહારાજ ચતુર્માસ કરવા કોડીનારના જંગલેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હતા, જેઓ 2.5 માસ મૌન વ્રત ધારણ કરી ઋષિ પાંચમના દિવસે મૌન વ્રત તોડશે. જયંતીપુરી ગોસ્વામી મહારાજે સન 2011માં સંન્યાસ ધારણ કરી શિહોરના મહામંડલેશ્વર ગુરુ સ્વરૂપનંદ સરસ્વતીને ગુરુ ધારણ કરી પોતાનું સાનિધ્યમાં નામ જોશી પ્રકાશાનંદ રાખ્યું છે અને કોડીનારના શિવભક્તોના અહોભાગ્ય કે જોશી પ્રકાશાનંદ મહારાજ કોડીનાર મહાદેવ ભક્તોમાં એક નવો પ્રકાશ ફેલાવવા આવ્યા છે. ત્યારે દરરોજ આ મંદિરે મહાદેવના સુંદર શૃંગાર અને પૂજા આરતી હોય અને શ્રાવણ માસના સોમવારે વિશેષ ભક્તોની ભાવિકો લાભ રહી રહ્યા છે. ગુજરાતીની સાથે કુલદીપ પાઠક.